नमस्ते बाळको, नीलकंठ स्कूल ऑनलाइन शिक्षणमां आपનું हार्दिक स्वागत छे। चलो बाळको, आजे आपणे કલરવની સ્વાપોથી પૂરવાની છે। चलो बधा કલરવની સ્વાપોથી કાઢો જોઈએ। જો તમને વિડીયોમાં પૂઠું દેખાય છે અને હવે તો બધાને ખબર પડવી જોઈએ, કલરવની સ્વાપોથી કઈ, ગણિતની સ્વાપોથી કઈ, હિન્દીની અને અંગ્રેજીની, ચારે ચાર સ્વાપોથી તમે ઓળખતા હોવા જોઈએ। હું એમ કહું કે કલરવની સ્વાપોથી કાઢો તો હું પૂઠું ન બતાવું તો પણ તમને ખબર પડવી જોઈએ કે આવડી આ જ છે કલરવની સ્વાપોથી, બરાબર। ચાલો કાઢી બધાએ। હવે એમાં આપણે પેજ નંબર કેટલામું પહોંચ્યાતા, તો કે પેજ નંબર પહોંચ્યાતા 14મું। આગળના આ બધા પેજ મેં તમને હોમવર્કમાં આપ્યા હતા, એ તમે કરી લીધા હશે। તો હવે આપણે પેજ નંબર 14મું પહોંચ્યા। કયું પહોંચ્યા? 14મું। ચાલો એમાં શું છે બાળકો, તો કે એક વાર્તા આપેલી છે। તમને ઘણી વખત તમારા મમ્મી પપ્પા વાર્તા કરતા હોય છે, બરાબર, તો એક વાર્તા આપેલી છે, એ વાર્તા હું તમને પહેલાં કહીશ અને એમાં વાર્તાની અંદર અમુક જગ્યાએ જો ખાલી જગ્યા આપેલી છે, તો ખાલી જગ્યાની અંદર શું આવે ને એ આપણે પૂરવાનું છે। પહેલાં આપણે શું કરીશું, તો કે વાર્તા કરીશું। શું કરીશું? વાર્તા। એક જંગલ હતું, તેમાં બપોરે એક સિંહ સૂતો હતો। થોડા સમય બાદ એક ઉંદર તેના પર દોડાદોડી કરવા લાગ્યો। એક જંગલ હતું તો જંગલની અંદર પ્રાણીઓ રહે, અને સૌથી હિંસક પ્રાણી હોય તો કયું પ્રાણી? તો કે સિંહ। તેમાં બપોરે સિંહ સૂતો હતો। થોડા સમય બાદ એક ઉંદર સિંહ સૂતો હતો તો એની ઉપર એક ઉંદર હતું। ઉંદર દોડાદોડી કરવા લાગ્યો હતો। શું કરવા લાગ્યો હતો? તો કે દોડાદોડી કરવા લાગ્યો હતો। ત્યાર પછી અચાનક સિંહ ઊંઘમાંથી જાગી ગયો। શું થયું? સિંહ ઊંઘમાંથી જાગી ગયો અને તે ગુસ્સે ભરાયો। આપણે સૂતા હોય, આપણે ભર નિંદરમાં આપણે સૂતા હોય ને આપણે કોક ડિસ્ટર્બ કરે, ઉઠાડે, તો આપણને ગુસ્સો આવે ને, એમ સિંહને આવે ને। સિંહ તો બહુ જ હિંસક પ્રાણી છે, એટલે સિંહને ખૂબ ગુસ્સે આવ્યો। આથી ઉંદર થરથર ધ્રુજવા લાગ્યો। હવે આપણે તોફાન કરતા હોય તો આપણા મમ્મી આપણે ખીજાય તો આપણને મમ્મીની બીક લાગે ને કે હમણાં મમ્મી આપણે એક ઝાપટ મારી દેશે, બરાબર ને, એમ ઉંદરને પણ બીક લાગી કે સિંહ હમણાં મને ખાઈ જશે। પછી ઉંદરે તોય હિંમત ધ્રુજવા લાગ્યો અને ઉંદરે હિંમત ભેગી કરી અને કહ્યું, મને માફ કરો, મને માફ કરો, મને મારશો નહીં, હું તમને જરૂરિયાત સમયે કામ આવીશ। ઉંદરને બીક લાગી એટલે ઉંદરે સિંહને શું કહ્યું કીધું? તો કે મને માફ કરો, હું તમને જરૂરિયાતના સમયે કામ આવીશ। એટલે સિંહ એ સાંભળીને હસવા લાગ્યો કે તું આવડું અમથું ઉંદર, તું મને શું કામ આવીશ। સિંહને હસતા હસતા એવો વિચાર આવ્યો કે આવડું અમથું ઉંદર મને શું કામ આવે, હું તો આવડું મોટું પ્રાણી અને ઉંદર તો નાનું એવું હોય, તમે બધાએ ઉંદર જોયું જ હશે, જો આપણને ચિત્રમાં દેખાય જ છે, આ ચિત્રની અંદર જો ઉંદર સામે બેઠો છે અને સિંહ બે એકબીજાની સામે જોવે છે અને ઉંદર એને કહે છે, શું કહે છે? તો કે હું તમને ગમે ત્યારે જરૂરિયાત સમયે હું તમને કામ આવીશ। એક દિવસની ઝાડમાં સિંહ ફસાઈ ગયો। જંગલની અંદર શિકારી શિકાર કરવા આવતા હોય, શું કરવા આવતા હોય? શિકારી શિકાર કરવા આવતા હોય, એટલે શિકારીને શિકાર કરવો હોય તો ઝાડી પાથળે એની અંદર સિંહ ફસાઈ ગયો। સિંહ મોટેથી ગર્જના કરવા લાગ્યો। સિંહ રાડું ન પાડે, એ ગર્જના કરે, શું કરે? સિંહ કેવી રીતના બોલે એવું પૂછવામાં આવે પ્રશ્ન, તો શું કહેવાય? ગર્જના કરે, શું કરે? ગર્જના કરે, બરાબર। સિંહનો અવાજ સાંભળી ત્યાં ઉંદર દોડી આવ્યો। ઉંદરે પોતાના દાંતથી ઝાડ કાપી નાખી, એટલે સિંહ ઝાડમાં ફસાઈ ગયો ને, એટલે ગર્જના કરવા લાગ્યો, એટલે ઉંદર ત્યાં દોડી આવ્યો। ઉંદરે એક વખત કીધું હતું ને કે હું તમને મુસીબતના સમયે આવીશ કામ, એટલે ઉંદરના દાંત તો છે ને ચિંદ્રા અને મોટા હોય, તે એને દાંતથી ઝાડી કાપી નાખી, શું કર્યું? તો કે ઝાડી કાપી નાખી,
थोड़ा समय में तो उंदरे आखी जाड़ी कट 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 करती कापी नाखी। सिंह जाड़ी माथी बाहर आवी गयो। शू थई गयो? जाड़ी कपाई जाए एटले सिंह छूटो थई जाए ने, एटले सिंह बाहर आवी गयो। तेणे उंदरनो आभार मान्यो। बन्ने पाका मित्र बनी गया। जो आमां छे ने बन्ने हाथ मिलावे छे एवुं लागे। जो सिंह उंदरने पकड़े छे અને આ ચિત્રમાં શું છે, જો જાળીની અંદર સિંહ ફસાઈ ગયો, દેખાય છે ને બધાને? સિંહની ઉપર નેટ નાખેલી છે, જાળી છે, જો એમાં સિંહ ફસાઈ ગયો એટલે ઉંદર કાપવા લાગ્યો। ચાલો હવે બંને મિત્ર બની ગયા એટલે ત્યાં વાર્તા પૂરી થઈ છે બાળકો। ચાલો હવે શું છે તો કે આપેલ વાર્તામાં ખૂટતા શબ્દ લખી અને વાર્તા પૂરી કરવાની છે। શું કરવાનું છે? વાર્તા પૂરી કરવાની। ચાલો હવે આપણે પેલી ખાલી જગ્યા છે, એક ખાલી જગ્યા હતું એમાં કૌંસમાં જવાબ આપેલો છે જંગલ કે તળાવ। તો વાર્તામાં શું આવે? શું હતું? જંગલ હતું કે તળાવ હતું? શું હતું? તો કે જંગલ હતું। જંગલની નીચે લીટી કરી અને ખાલી જગ્યામાં લખો જંગલ, બરાબર લખ્યું બધાએ બાળકો? ત્યાર પછી તેમાં બપોરે એક ખાલી જગ્યા સૂતો હતો, સિંહ કે ઉંદર? તો કે સિંહ સૂતો હતો। કોણ સૂતું હતું? સિંહ, બરાબર। થોડા સમય બાદ એક ખાલી જગ્યા તેના પર દોડાદોડી કરવા લાગ્યો। સિંહ સૂતો હતો તો એની ઉપર દોડાદોડી કોણ કરવા માંડ્યું હતું? ઉંદર કે મોર? તો કે ઉંદર। ચાલો લખું, ચાલો પછી બીજો પેરેગ્રાફ। અચાનક ખાલી જગ્યાની ઊંઘ ઉડી। કોની ઊંઘ ઉડી? તો કે સિંહની। તે ખૂબ ગુસ્સે ભરાયો, આથી ખાલી જગ્યા થરથર ધ્રુજવા લાગ્યો। સિંહ ધ્રુજવા લાગ્યો કે ઉંદર? કોણ ધ્રુજવા લાગ્યું? તો કે સિંહ ધ્રુજવા લાગ્યો। સિંહ શું, સોરી, સિંહનો ધ્રુજે, ઉંદર ધ્રુજે, કોણ ધ્રુજે? ઉંદર, બરાબર। ઉંદર થરથર ધ્રુજવા લાગ્યો। ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ છે, ખાલી જગ્યાએ હિંમત ભેગી કરી કહ્યું। સિંહે હિંમત ભેગી કરી કે ઉંદરે? તો કે ઉંદરે। હિંમત ભેગી કરી કહ્યું, મને માફ કરો, મને મારશો નહીં। ખાલી જગ્યા હું તમને જરૂરિયાત સમયે કામ આવીશ, એમાં લખવાનું છે હું તમને જરૂરિયાત સમયે કામ આવીશ। આ સાંભળી સિંહ હસતા હસતા ઉંદરને છોડી દીધો। ઉંદરે કીધું હતું ને કે હું તમને જરૂરિયાત સમયે કામ આવીશ। ચાલો એક દિવસે ખાલી જગ્યાની ઝાડમાં સિંહ ફસાઈ ગયો। શિકારીની, કેની ઝાડમાં? શિકારીની, બરાબર। સિંહ મોટેથી ખાલી જગ્યા કરવા લાગ્યો, બૂમો પાડવા લાગ્યો કે ગર્જના કરવા લાગ્યો? તો કે ગર્જના કરવા લાગ્યો। શું કરવા લાગ્યો? ગર્જના, બરાબર। સિંહનો અવાજ સાંભળી ઉંદર ત્યાં દોડી આવ્યો। ઉંદરે પોતાના દાંતથી ઝાડ કાપી નાખી કે નખથી? તો કે દાંતથી, લખો દાંત। ચાલો લખું બાળકો, ચાલો હવે છે થોડા સમયમાં તો ઉંદરે આખી ઝાડ કાપી નાખી। સિંહ ખાલી જગ્યામાંથી બહાર આવી ગયો। શેમાંથી બહાર આવી ગયો? તો કે ઝાડીમાંથી। તેણે કેનો આભાર માન્યો, સસલાનો કે ઉંદરનો? આ વાર્તાની અંદર સસલું તો ક્યાંય આવ્યું જ નથી એટલે ઉંદર આવશે। ઉંદરનો આભાર માન્યો અને બંને પાકા મિત્રો બની ગયા કે દુશ્મન? શું બની ગયું? તો કે દુશ્મન, મિત્રો। ચાલો બાળકો આપણે આ વાર્તા અહીં પૂરી થાય છે। બાજુના પેજ ઉપર આવી જાઓ બાળકો।
શું છે આ બે ચિત્ર આપ્યા છે? આપેલા ચિત્ર જુઓ, પહેલી નજરે તમને એક સરખા લાગશે પણ ધ્યાનથી જોશો એટલે કંઈક જુદું દેખાશે, બરાબર? જુદા દેખાતા તફાવતને શોધી તેની ઉપર ગોળ કરવાનું છે. જોવો, આ ચિત્ર જોવાનું છે. આ ચિત્રની અંદર આપણે આમ પહેલાં આમનામ જોઈને તો આપણને એક જ સરખું લાગે, પણ એ ચિત્રની અંદર કેટલોય ફેર છે. શું ફેર છે ને એ આપણે જોવાનું. ચાલો, તમને શું શું દેખાય છે, તમને જે દેખાય એની ઉપર તમારે ગોળ કરવાનું. મને તો આમાં ઘણો બધો તફાવત દેખાય છે. શું દેખાય છે તો જુઓ, આ કૂતરું રહ્યું, આ કૂતરું રહ્યું એની ઉપર આ કૂતરાની અંદર ટપકા ટપકા છે અને આ કૂતરાની અંદર ટપકા નથી, નથી ને? ત્યાર પછી બોલનો કલર એ અલગ છે, જો છે ને દેખાણું. હવે ઉપરના ચિત્રમાં એક જ પક્ષી છે, નીચેના ચિત્રમાં ત્રણ પક્ષી છે. પછી ઉપરના ચિત્રમાં એક જ ઝાડ છે, જો અહીંયા એક જ ઝાડ છે, અહીંયા એક અને બે ઝાડ છે, છે ને? તો ઝાડ ઉપર ગોળ કરવાનું. કર્યું, હજી એક વસ્તુ છે. શું છે તો કે ઉપરના ચિત્રમાં ઘાસ જો અહીંયા બે જ જગ્યાએ દેખાય છે અને આમાં ઘાસ ત્રણ છે, છે ને? ચાલો, એના સિવાયનું તમને કાંઈ દેખાય છે? તમને આમાં કાંઈ તફાવત દેખાતો હોય તો તમારે એની ઉપર ગોળ કરવાનું છે. ચાલો બાળકો, પાછળ ફેરવો જોઈએ. શું છે? રસ્તો શોધવાનો છે. હવે આ ઢીંગલીને ટેડી બિયર લેવા જવું હોય તો એ કેવી રીતના જાય? હે, આ ઢીંગલી ઊભી છે, અહીંયા છોકરી છે, એના ટેડી બિયર છે, એ લેવા જવું છે તો એ કેવી રીતના જાય અને ક્યાંથી જવું પડશે? તો કે અહીંથી જવું પડશે. જો વચ્ચે જગ્યા છે ને, આ વચ્ચે જગ્યા જગ્યા જગ્યાએ આયલું જવાનું, આયલું જવાનું, આમ પછી આમ પછી આમ વચ્ચે વચ્ચેના રસ્તે ચાલ્યું જવાનું છે બાળકો. આયલા ગયા ને? ક્યાં પહોંચી ગયા? આપણે ટેડી બિયર પાસે પહોંચી ગયા. આવી રીતના આયલું જવાનું એટલે આપણે ટેડી બિયર પાસે પહોંચી જશું, બરાબર? હવે આમાં શું છે તો કે આ બિલાડી છે, એને દૂધ પીવું છે, છે ને? વચ્ચે દૂધનો ગ્લાસ છે અને અહીંયા બિલાડી છે તો એને દૂધ પીવું છે. તો બિલાડીને દૂધ પીવું હોય તો એને ક્યાંથી જવાનું? તો કે આ વચ્ચે 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 વચ્ચેના રસ્તેથી આવેલું જવાનું અને દૂધના ગ્લાસે પહોંચી જવાનું. આ તમારે હોમવર્કમાં કરવાનું છે, બરાબર? ચાલો, આમાં એવું છે, આ છોકરાને આ ભમરડો જોઈ છે, એ કેવી રીતના લેશે? તો કે રસ્તે રસ્તે આવેલું જવાનું અને આનો રસ્તો ગોતવાનો છે હોમવર્કની અંદર તમારે. ચાલો, આ બે વસ્તુ હોમવર્કમાં કરવાની. બાજુના પેજ ઉપર આવી જાઓ. શું છે? નીચેની વિવિધ વસ્તુની છાપ આપેલી છે તે જુઓ અને તમારા શિક્ષકને પૂછો. આ શેની છાપ છે? જો આ છાપ જોઈને ત્યાં ખબર પડી જાય કે આ પાંદડાની છાપ છે. શેની છે? પાંદડાની. પછી આ શેની છાપ છે? તો કે આપણો અંગૂઠો હોય ને એને આપણે કલરમાં આવી રીતના બોળી અને આમ કરીએ એટલે આવી છાપ થાય, અંગૂઠાની અને આંગળીની છાપ છે. ત્યાર પછી આ શેની છાપ છે? તો કે પીછાની છાપ છે. શેની છે? પીછાની. પછી આ શેની છે? સિક્કાની. રૂપિયો, બે રૂપિયા, પાંચનો સિક્કો હોય, દસનો સિક્કો હોય, આઠાનાનો સિક્કો હોય, ગમે તે સિક્કા હોય ને એને કલરની અંદર બોરી અને આપણે કાગળમાં આવી રીતના આમ છાપ કરી એટલે આવી ડિઝાઇન પડે. પછી આ શેની છે? તો કે બટેકાની. જો તમને આ બટેકું દેખાય જ છે,
બટેકાને છરીથી છોલી નાખવાનું, છોલી અને આવી અલગ અલગ ડિઝાઇન તમે આ તો કોઈ પણ રીતે ડિઝાઇન કરી શકો। ચાલો બાજુમાં શેની છે તો કે ભીંડાની છાપ છે, શેની છે ભીંડાની, ભીંડાનું તમારે ઉપરનું ડીટીયું કાપી અને કલરમાં બોરીને આમ છૂટું છૂટું આમામામ કરો એટલે તમારે ભીંડાની છાપ થઈ જશે। ચાલો આ આગળ છાપ છે એ મુજબ તમારે આ પેજની અંદર પાછળ કરવાની રહેશે હોમવર્કની અંદર, બરાબર। આ પેજ તમારે હોમવર્કમાં કરવાનું, બરાબર। હવે આ શું છે તો કે માટીના રમકડા બનાવેલા છે, બરાબર। ચાલો પાછળ ફેરવો, હવે કોણ કેવું અભિનય કરવાનો છે, શું કરવાનું છે અભિનય, કોણ કેવી રીતના ચાલે તે તમારે જોવાનું છે। તો આ ચિત્ર તમને શેનું દેખાય છે, દાદીમાનું, શેનું, દાદીમા, દાદીમા કેવી રીતે ચાલે તો કે દાદીમા લાકડી લઈને ચાલે, કેવી રીતે ચાલે લાકડી લઈને। ચાલો હાથી કેવી રીતે ચાલે, સૂંઢ કેવી રીતના હલશે, હાથીની સૂંઢ કેવી રીતના ડગે તમે જોઈ જ હશે, હાથી કેવી રીતના ચાલે। ડોક્ટર બીમાર માણસને કેવી રીતના તપાસે, જો ચિત્રમાં દેખાય જ છે કે બીમાર માણસને ડોક્ટર કેવી રીતના તપાસે। ચાલો નીચે આપેલા પ્રશ્નના જવાબ આપો। ચાલો બાળકો આપણે આ અભિનય જોયો, બરાબર। હવે નીચેના પ્રશ્નના જવાબ આપો। શાક લ્યો કોઈ શાક લ્યો, શાક લ્યો કોઈ શાક લ્યો, આવું કોણ બોલે? તો બધાને ખબર જ હશે, બધાની શેરીમાં શાકવાળા વેચવા આવતા હોય એ શું બોલે? શાક લ્યો ભાઈ શાક લ્યો, એ કોણ બોલે? તો કે શાકવાળા બોલે, કોણ બોલે? ચાલો પસ્તીવાળા ભાઈ પસ્તી શું બોલીને ઉઘરાવે છે? હવે આપણી શેરીમાં ઘણી વખત ભંગારવાળા પસ્તીવાળા આવતા હોય એ શું બોલીને ઉઘરાવે પસ્તી? તો કે ખાલી તેલના ડબ્બા પસ્તી આપજો, એવું બોલે ને ભંગાર। તમારા ઘરે દૂધ આપવા આવતા માણસો માણસને તમે શું કહો છો? આપણી ઘરે દૂધવાળા દૂધ દેવા આવે ને આપણે શું કહીએ? તો કે દૂધવાળો, બરાબર। પ્રશ્ન વાંચી સાચા વિકલ્પ સામે ખરું કરો। ડોક્ટર જેના વડે હૃદયના ધબકારા તપાસે તે સાધનને શું કહેવાય? બાળકો આપણે દવાખાને જાય અને આપણને તાવ આવી હોય કે કોઈ પણ બીમારી હોય તો ડોક્ટર આપણે ચેક શેનાથી કરે? તો કે આનેથી। ચાલો રાઈટ કરો, કર્યું। ચાલો બીજું, દૂધવાળાનું સાધન કયું છે? તો કે આમાં દેખાય છે કેન, કાતર, કરવત કે વજન કાંટો। દૂધવાળો આપણે દૂધ દેવા શેમાં આવે, શું લઈને આવે? તો કે કેન લઈને આવે, બરાબર। ચાલો કેનમાં ખરું કરો, પસ્તીવાળા ભાઈ શું વાપરે? કેન વાપરે, કરવત વાપરે, કાતર વાપરે કે વજન કાંટો વાપરે? શું વાપરે? વજન કાંટો, બરાબર, વજન કાંટામાં રાઈટ કરો। ચાલો શાકભાજી વેચનારને શાકભાજી વેચનાર શું વાપરે? થર્મોમીટર વાપરે કે ત્રાજવું વાપરે? તો ત્રાજવાની અંદર રાઈટ કરો બાળકો। ચાલો બાજુના પેજ ઉપર આવી જાઓ, પ્રવૃત્તિ કરવાની છે। આ પ્રવૃત્તિ બધી આપણે ઘરે કરવી હોય તો થઈ શકે। ચાલો પહેલું ચિત્ર તમને દેખાય છે, એક ગ્લાસ છે એની અંદર એક ભાઈ ઉપરથી પાણી રેડે છે, જો શીશામાંથી બોટલમાંથી પાણીનો ગ્લાસ ભરે છે। તો આ ચિત્રમાં તમને શું દેખાય છે? ગ્લાસ ભરાઈ ગયો એવું દેખાય છે કે ગ્લાસ અડધો ભરાણો હોય એવું દેખાય છે? તો કે ગ્લાસ આખો ભરાયો નહીં, એની અંદર રાઈટ કરવાનું છે, બરાબર। ચાલો બાજુમાં આવી જાઓ, ગ્લાસ વડે ડોલમાં રેતી ભરો। ગ્લાસથી શેરીમાં રેતી પડી હોય એની ડોલ ભરવાની, બરાબર। હવે રેતી પાણી કરતાં વજનવાળી લાગે કે પાણી કરતાં હલકી લાગે? તો કે આપણે એક પાણીની ડોલ ભરવાની અને એક રેતીની ડોલ ભરવાની, પછી બે ડોલ ઉપાડવાની, તમને કઈ ડોલ વજનવાળી લાગે? રેતીવાળી લાગે, પાણીવાળી લાગે? તો રેતીવાળી લાગે, કઈ લાગે બાળકો? રેતીવાળી। આ પ્રવૃત્તિ આપણે બધી પ્રવૃત્તિ ઘરે કરી શકાય એવી છે,
बराबर। चलो त्रीजू छे, दस लखोटी दूर थी डोल में नाखो, एक डोल लेवानी पछी दस लखोटी लेवानी, पछी तमारे थोड़ूक छेटू ऊभू रहेवानू अने आगे थी हाथ में हाथे थी एक उकी लखोटी डोल में नाखवानी। हवे केटली अंदर पड़े छे डोलनी अंदर अने केटली बहार पड़े छे ए प्रवृत्ति आपणे करी शकाय। तो आमां तमने शुं देखाय छे, डोलनी बहार एक लखोटी देखाय छे? तो के नथी देखाती। डोलमां केटली लखोटी पड़ी एनी अंदर खरु करो। चलो सोईमां दोरो पोरवो। હવે આપણે સોયની અંદર દોરો પોરવીએ તો એક જ ઝટકામાં દોરો પોરવાઈ જાય કે બે ત્રણ વખત ટ્રાય કરવી પડે? ચિત્રમાં તમને શું દેખાય છે? તો બે ત્રણ વખત પ્રયત્નો કરીએ ત્યારે ડોલ સોયમાં દોરો પરોવાય। ચાલો નીચે આવી જાઓ। હાથમાં પેન્સિલ ઊભી રાખવાની છે। હવે આપણે આ હાથ છે આની અંદર આમ પેન્સિલ ઊભી રાખવી હોય તો ઊભી રહીએ કે ના રહીએ એની તમારે પ્રેક્ટિસ કરવાની છે। ઊભી રહીએ તો રાઈટ કરવાનું, નો રહીએ તો નહીં કરવાનું। આપણે ચિત્રમાં શું દેખાય છે? પેન્સિલ ઊભી રહીએ એવું દેખાય છે, બરાબર? તો આપણે ચિત્રની અંદર ચિત્ર જોઈ અને પેન્સિલ ઊભી રહી એની અંદર રાઈટ કરશું। ત્યાર પછી છઠ્ઠું ચિત્ર છે, ફુગ્ગાને નળમાં ભરાવી પાણી ભરો। હવે આવી રીતના ફુગ્ગા આપણે ક્યારે ભરી તમને ખબર જ હશે। પાણીના ફુગ્ગા આપણે ક્યારે ભરી? એમને રમવા ભરી કે હોળી ધૂળેટીમાં ભરી? બાળકો હે, તમે ફુગ્ગા આવી જ રીતના ભરતા હશો। તો હવે નળની અંદર આવી રીતના ફુગ્ગો ભરાવી અને અંદર પાણી ભરી તો ફુગ્ગો એવડો ને એવડો રહે કે મોટો થાય? મોટો થાય છે ને, તો ફુગ્ગો મોટો થાય છે એની અંદર રાઈટ કરવાનું છે। ચાલો બાળકો અહીંયા સુધી બધાની સ્વાપોથી કમ્પ્લીટ થઈ જવી જોઈએ। વિડીયો જોતું જવાનું અને સ્વાપોથી પૂરતું જવાનું છે। ચાલો આજે આપણે કેટલા પેજ પૂર્યા તો એ જોઈ લઈએ। આપણે ક્યાંથી સ્ટાર્ટ કર્યું હતું બાળકો? પેજ નંબર 14। પેજ નંબર 14થી પેજ નંબર 21 સુધી તમારે સ્વાપોથી કમ્પ્લીટ કરવાની છે, બરાબર? સમજાણું બધાને વ્યવસ્થિત? આ મુજબ તમારે સ્વાપોથી પૂરવાની રહેશે। અને જે મેં હોમવર્કમાં આપ્યું છે, જો આ છાપકામનું છે, ત્યાર પછી રસ્તો ગોતવાનું, આ બે વસ્તુ તમારે હોમવર્કમાં કરવાની રહેશે। ચાલો મજા આવી બાળકો? થેન્ક યુ બાળકો।